આ મને એક ભાઈ પૂછતા હતા મને કે માં અને પત્નીમાં શું ફેર? મેં કીધું માં છે ને, માં દીકરાની રગે રગ જાણતી હોય. મારા દીકરાને શું તકલીફ છે, શું દુઃખ છે, માં રગે રગ જાણે. મને કે પત્નીમાં? મેં પત્ની દુઃખથી રગ જ જાણે. એટલે હાલરડા એવા હતા સાહેબ આપણા જીજાભાઈ, શું ભલામણા હાલરડા ગાયા છે એ સમયમાં. સાહેબ આજ આજ શિવોજી ન હોત ને તો હું તમે અહીં ન બેઠા હોત, હિન્દુત્વ ન હોત, હિન્દુત્વ ન હોત એમ કહી શકાય. અને એ શિવાજી ભલામણા જેથી જીજાભાઈ જેને ઘોડિયામાં હિચકાવતી હશે, કેવા હાલરડા. હાલો હાલો આપો, થોડુંક થ્રો આપજો, થ્રો અને તબલાય આપો અને બધું આપો. હજ પેટમાં પોઢેનું આભળેલી શિવ રામ લક્ષ્મણ નીવા. એટલે ફેરવી લેજો યાદ રે શિવા, ફેરવી લેજો યાદ.
કર્યું ભલે વાળ સીધા રાખે પણ આપણે સીધાર્યો હતો પણ પડકાર કરતી પુત્ર ને એ શિવા મરજે સમર્પણ દાન માં એ યમ દેશ ની આર્ય રમણી લાલ કંકુ કેર ચાંદલો ને ભાલ જાણ જો કેસર યાર લાલ કંકુ કેર ચાંદલો ને ભાલ જાણ જો કેસર આજ રે શિવા તાણ જો કેસર સાતી માત જીલવા બાપા દોરિયા થાપા છાતી માત જીલવા બાપા તાર શિર ઓશિકા મેલા છે તીર બંધો કા તેદી તાર શિર ઓશિકા મેલા છે તીર બંધો કા જગન જાપથી મારે નથી પધરાવું સાહેબ સત્ય ઘટના બસમાં મારી મુસાફરી કિશન સાહેબ સાંભળવા જેવો પ્રસંગ બસમાં મુસાફરી કરતો હતો એમાં બાપ દીકરો એક ભાઈ અને એક દીકરો બે સીટમાં બેઠેલા ત્રણની સીટ એમાં એ છોકરા ઘડીક બેસી જાવ માં દીકરો ઘડીક બેસી જાવ ત્રણની સીટમાં સાહેબ આ પ્રસંગ મારી હારે બની ગયેલો
આ સૈનિકોએ ખાસ સાંભળવા જેવો સાહેબ આ ગામના હોય. ત્રણની સીટમાં બેઠેલો, એમાં એક દીકરો અને એક ભાઈ બેઠેલા. એટલે અમદાવાદ જવાનું મારે, ઈગલ બસમાં બેઠેલા રાજકોટથી. આ બની ગયેલી ઘટના મારી સાથે. ઈગલ બસમાં હું બેઠો હતો, એમાં એક ભાઈ ને એક દીકરો બે મારી બાજુમાં બેઠેલા. એટલે દીકરો છે એને નીંદર આવતી હતી, નીંદર આવતી હતી. એટલે વારા ઘડીએ એનો પગ છે એ મારા ખોળામાં આવે, ઘડીક થાય તો માથું મારા ખોળામાં આવે. એટલે બાજુમાં જે ભાઈ બેઠા હતા એને આમ છોકરાને આમ ઉપાડી અને એક બાજુ લઈ લીધો. પછી બીજી વખત દીકરો છે, આ તો બાળક છે ભાઈ, હાવ નાનું બાળક, અને એનું પાછું માથું ઘડીક થયું તો મારા ખોળામાં આવ્યું, ઘડીક થયું તો પગ મારા ખોળામાં આવે. હુઈ ગયો એનું તો કઈ ભાન ન હોય. એટલે એને ભાઈ જે બેઠા હતા એને ફરી પાછો આમ પગ મારા ખોળામાંથી લઈ લીધો એને, સાહેબ પગ ખોળામાંથી લઈ લીધો એને. અને પછી ત્રીજી વખત જે આ ઘટના બનવાની તૈયારી હતી અને આમ ખોળામાં માથું આવે તૈયારી લઈ ભાઈએ મને પૂછ્યું, મને કે ભાઈ આ દીકરો તમારા ખોળામાં પગ આવવા દે છે, ઘડીક થાય તો માથું તમારા ખોળામાં આવવા દે છે, તમને કાંઈ તકલીફ નથી ને? મેં કીધું મને શું તકલીફ હોય ભલામણ, એનો પગ ભલે રહ્યો અહીંયા. પછી મને એણે બસમાં જે વાત કરી ને સાહેબ, મને કે તમે આ આ આ છોકરાને ઓળખો છો? મેં કીધું નથી ઓળખતો. મને કે બે દિવસ પહેલા આનો બાપ સરહદ ઉપર શહીદ થઈ ગયો છે. આને એના બાપનું મોઢું નથી જોયું. સાહેબ તમે નહીં માનો, એના ખોળામાં મારો પગ હતો ને, મેં એના 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 ખોળામાંથી પગ આમ ઊંચો ઉપાડી અને સાહેબ હું એના પગમાં સાહેબ મેં 5 ચુંબન લઈ લીધા. ભાઈ ભાઈ વાહ, શૂરવીરનો બેટો, ભાઈ શૂરવીરનો બેટો, જેનો બાપ મારા તમારા માટે ખપી ગયો હોય આ એનો દીકરો છે. સાહેબ ચુંબન લઈ લીધા મેં એના પગમાં. હવે સાહેબ આખે આખો દીકરો મારા ઉપર કદાચ પડી જાય ને તોય મને એની પરવા નથી. મારો બાપ જો એનો બાપ એક મારા તમારા માટે સરહદ માથે પડી ગયો હોય તો એનો દીકરો મારા ખોળામાં પડી જાય, હું જો બોલું ને તો મારી જણનારી લાગે ભલા. આવા જ હવે સુરવીરનો બેટો ભાઈ સદ આ વાત છે. એટલે કવિએ લખ્યું છે કે અમુક અમુક સરહદ ઉપર જે શહીદ થઈ ગયા છે ને સાહેબ, એના દીકરાએ એની દીકરીએ એ બાપના મોઢા નથી જોયા. એટલે કવિએ ટાંક મારી છે આમાં. ઓ મહાવન કે જગનદાપતિ મારે નથી પધરાવું, હે ઓ મહાવન કે જગનદાપતિ મારે નથી પધરાવું. ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પિતાંબર દર કસી જમામા મારે નથી વીટળાવું, પડાય જાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી.
દાદા ધીંગાડામાં એવા જેને સિંદુરે સોપડાય દાવું ઘડવિયા મારે ઠાકોરજી નથી સાવુ સાહેબ. એક છેલ્લી વાત કરી અને દાંતિયા પર સંગીત લઈ લઉં. પાળીઓ થયા પછી એમાં વરણ નથી હોતા. આ તમે જુઓ આ સૈનિકો સરહદ માથે ઉભા છે, એ એકલા પટેલોનું ધ્યાન રાખે, એકલા દરબારનું ધ્યાન રાખે, એકલા બ્રાહ્મણોનું ધ્યાન રાખે, ભારત દેશમાં રહેવાવાળા 18 વર્ણનું ધ્યાન રાખીને ત્યાં ઊભા છે. આ તો આપણે અહીંયા દેશમાં આપણે ઊભો કર્યું છે. વાડીના નાતાન ઓયલા નાતાન આ ફલાણા છે ને આ ફલાણા છે ને આ ફલાણા છે. આ સૈનિકો એવું કરે, એ તો બધાનું ધ્યાન રાખે સાહેબ. ઈ આવડા આપણું ઈ આપણું ધ્યાન રાખે ત્યાં ઊભા ઊભા, અને આપણે અહીંયા અંદરો અંદર વારા તારા કરીને બાજી છી, આ નાતનો છે ને ફલાણી નાતનો છે ને ટીકડી નાતનો છે. વિશ્વ યુદ્ધ થાય ને વિશ્વ યુદ્ધ, ત્યારે કોઈ નો બ્રાહ્મણ રે, નો કોઈ કોળી રે, નો કોઈ પટેલ રે, નો કોઈ ક્ષત્રિય રે, બધાને એક થવું પડે. તેથી બધાને માણા થવું પડે. એમ અત્યારે સમય માણા થઈને જીવવાનો સાહેબ. જ્ઞાતિના વાળા એ તો આપણે અહીંયા પાડ્યા છે. હા, અમુક રાજકારણીઓ પાડી દીધા, વાતો નથી આપણે એની બહુ કરવી, પણ જ્ઞાતિના વાળા ન હોય. તમારા ગામને હું સલામ ભરું છું સાહેબ. તમે દરેકે વરણ દરેક વરણ એક થઈને જીવો છો ને, સંગઠનથી જીવો છો ને, તમને મારી સલામ છે ભલામણ. નકર ગામમાં ક્યાંય હપ નથી હો. ગામનો હપ હોય ને તો હાથી બંધાઈ જાય સાહેબ. એક એક દોયડું ભેગું કરો ને તમે, એક એક તાર આખું દોયડું બને ને દોયડાથી હાથી બંધાઈ જાય. એમ ગામ છે ને હાથીનો પગ છે સાહેબ. ગામ ધારે ને તો આવા મંદિરો બાંધે, અવેડા બાંધે, સબૂતરા બાંધે, ગૌશાળા બાંધે. એનું ગામ બાંધ હોય ને બાંધે ને, હપ ન હોય ને અવેડા બાંધેલા અવેડા તોડી હોત નાખે. અહીંયા કોણે બાંધ્યો, અહીંયા કોણે બાંધ્યો, તોડી હોત નાખે. ગામનો હપ રાખજો, વરણ ગમે એ હોય સાહેબ. હા, નકર આમાં શું છે, ત્રીજો લાભ લઈ જાય, ત્રીજો લાભ. એક સિંહ, વૃદ્ધ સિંહ હતો. વૃદ્ધ સિંહ ને કુતરા સિંહ, આમ કુતરા કનડતા હતા. એક સિંહ ત્યાંથી નીકળ્યો, એને 6 મહિનાથી એના અબોલા હતા. 6 મહિનાથી અબોલા બાપુ, 6 મહિનાથી સિંહ હારે બોલતો નહોતો. એને કોઈ આમ એની એમ નજર સામે ક્યાંય નહોતો આવતો, આને જિંદગીમાં કોઈ દી બોલાવું નહીં. પણ કુતરા જયારે એને 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 કનડતા હતા ને, ત્યારે એ સિંહે ત્યાંથી દોટ દીધી, દોટ દીધી, અને એક એકને આમ મોઢામાં આમ કુતરાને ઝંઝડી અને આમ આઘા કાઢી મૂક્યા. અને પછી કોઈએ પૂછ્યું એ સિંહને કે તારે એને બોલવા વ્યવહાર નહીં, અને તું એને બચાવવા આવ્યો. ત્યારે સિંહે જે જવાબ આપ્યો ને સાંભળવા જેવો હતો સાહેબ. સિંહે એમ કીધું કે ભલે બોલવા વ્યવહાર ન હોય, પણ સે તો અમારા સમાજનો ને ભલામણા, સે તો સિંહને, એને અમે નો બચાવીએ તો કોણ બચાવે ભલામણ. હે, છે તો અમારો જંગલનો ને, છે તો અમારો ને. એમ ગામની અંદર કોઈ પણ કાંઈ પણ થાય એમાં વરણ ભૂલી જાજો સાહેબ. બધા એક થઈ જાજો, સંગઠન એક કરજો.